અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાંથી ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ. એજાઝ ખાન નામના આરોપી ચાર ગુનામાં વોન્ટેડ છે. મંગળવારે ચોરીના ગુનામાં એજાઝ ખાનને કાલુપુર પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. હવે પોલીસને હાથતાળી આપીને એજાઝ ફરાર થઈ ગયો છે. મારા ઘરે સવારે 5:30 વાગે પરોડી આવ્યો, મોબાઈલની લાઇટ કરી અને પાકીટ અને મોબાઈલ અમારી બે વસ્તુઓ લઈ ગયા છે ભાઈ. અને પૂળમાં ચોર બૂમે મારી, અગાઉ પણ એ ચોરી કરીને આગળની પૂળમાંથી આવ્યો હતો અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાયેલી છે. અમદાવાદના કાલુપુર પોલીસ મથકમાં આરોપી ફરાર થઈ ગયો તે પ્રકારની ઘટના બની છે. આજે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસા કાલુપુર પોલીસ સ્ટેશનમાંથી એજાજ શેખ નામનો ઘરફોડ ચોરીનો આરોપી ફરાર થઈ ગયો છે. ખૂબ જ મહત્વનું છે કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી હોવા છતાં પણ આરોપી ફરાર થઈ જતા ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આરોપીની ખાસ કરીને વાત કરીએ તો તેને 2 દિવસ પહેલાં અહીંયા ઘરફોડ ચોરીના ગુનામાં લાવવામાં આવ્યા હતા, ત્યારે આજે સવારે 5:30 વાગ્યાના અરસામાં આરોપી પોતાની તબિયત સારી ન હોય તેમ કહીને લોકઅપમાંથી બહાર આવ્યો અને પીએસઓને ધક્કો મારીને ફરાર થઈ ગયો છે. ત્યારે હાલમાં પોલીસે આરોપી એજાજ શેખને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે, ત્યારે આરોપી ક્યારે પકડાય તે પણ જોવાનું રહ્યું. કેમેરા પર્સન સંકેત સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.